जय हिंद दोस्तों। आजे દિવાળીના તહેવારની શરૂઆત થઈ રહી છે અને આ દિવાળીનો તહેવાર આપ સૌ માટે ખૂબ સારો, સુંદર, સમૃદ્ધિવાળો રહે તે જ ભગવાનને હું પ્રાર્થના કરી રહ્યો છું। હું ગુજરાતના મારા સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ, ગુજરાતની જનતાને આજથી શરૂ થતા દિવાળીના તહેવારની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન આપી રહ્યો છું। તમે સૌ જાણો છો કે ગઈકાલનું રિઝલ્ટ આવ્યા બાદ ઘણા બધા યુવાનો, કાર્યકર્તાઓ, સામાજિક સેવકો, લોકોનો વિચારતા યુવાનો, ગુજરાતની ચિંતા કરતા લોકો ક્યાંક ને ક્યાંક ચિંતામાં હશે કે ગઈકાલે જે પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એ બાદ ઘણામાં નિરાશા પણ હોય અને સ્વાભાવિક છે। હું મારા સૌ ગુજરાતી ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, આપ સૌને વિનંતી, અપીલ અને ધૈર્ય, ધીરજતા રાખવાનું કહેવા માટે આવ્યો છું। આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલનું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટને લોકશાહીની આ પ્રણાલીમાં સ્વીકારવું પડે। ભારતીય જનતા પાર્ટી અને એમના જે 8 ઉમેદવારો જે ચૂંટણી જીત્યા છે એ લોકોને હું અભિનંદન આપું છું અને વિનંતી કરું છું કે લોકોની સેવા, લોકોના હિત માટે લડજો। દોસ્તો, ગઈકાલની ચૂંટણીના રિઝલ્ટમાં આપણે ઘણું બધું શીખવા અને સમજવાની જરૂર છે। ગઈકાલની ચૂંટણીના રિઝલ્ટમાં ઘણી બધી સીટો એવી હતી જે સીટો ઉપર પૈસાના જોરે, અપક્ષના જોડે ચૂંટણી લડાઈ છે, જેમાં અબડાસા અને મોરબી ખાસ। મારે દુઃખ સાથે કહેવું પડે કે અબડાસા અને મોરબીના એક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટરે ત્યાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખીને વોટ કાપવાનું કામ કર્યું છે, જેને રાજનીતિમાં કૂટનીતિ કહેવાય છે, જેમાં ખાસ કરીને અપક્ષ ઉમેદવારો ઊભા રાખીને જે મત કોંગ્રેસમાં આવવાના હતા એ મત જાતિવાદ અથવા ધર્મની રાજનીતિના કારણે એ તમામ વોટ એ અપક્ષ ઉમેદવાર લઈ ગયા, અને એટલા માટે જ મોરબીમાં અમે નજીવા મતે ચૂંટણી હાર્યા છીએ। અબડાસાની અંદર પણ એવું જ થયું કે અબડાસામાં જે અપક્ષ ઉમેદવાર રાખ્યા હતા એની ઉપર એટીએસના કેસ હતા, 2 નંબરના ધંધાના કેસ હતા, અને ભારતીય જનતા પાર્ટીએ તેને પૈસા આપીને કે ધમકીઓ આપીને ત્યાં ઉમેદવાર ઊભો રાખ્યો અને ઘણા બધા મત ત્યાં અપક્ષ ઉમેદવાર પણ લઈ ગયા છે। બાકી તમે અને હું સમજદાર છીએ કે કરજણની અંદર, લીંબડીની અંદર અને ધારીની અંદર પૈસાના આપીને મત ન કરવા, ચૂંટણી કાર્ડો જમા કરાવી લેવા, આવું ઘણા બધા વિસ્તારોમાં થયું છે અને તમે હું જાણીએ છીએ, બધા જોડે વિડીયો આવ્યા પણ હતા। જાતિ આધારિત અને ધર્મ આધારિત રાજનીતિ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઘણીવાર કરવાનો પ્રયાસ કર્યો છે। હું ઈવીએમ ઉપર દોષ નથી આપતો, ઈવીએમ ઉપર દોષ આપીને હું તમારા મનની અંદર શંકા કે તમારા મનની અંદર હાસ્ય ઊભું કરવા પણ નથી માગતો, પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે 8 પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પૈસા અને સત્તાનો ખૂબ ઉપયોગ કર્યો છે, અને સ્વાભાવિક છે જેની પાસે સત્તા હોય એ સત્તા બચાવવા માટે તમામ પ્રયાસો કરતું હોય છે। દોસ્તો, અમારે ચોક્કસ એટલે કે કોંગ્રેસ પાર્ટી આત્મમંથન કરવાની જરૂર છે, સંગઠન ઉપર ધ્યાન આપવાની જરૂર છે, બૂથ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, અને અમે એના માટેના પ્રયાસો સંપૂર્ણ રીતે કરીશું। પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ અને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ અને અમે સૌ લોકોએ ખૂબ મહેનત કરી હતી, ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતામાં પણ જે મજબૂતાઈથી અમારે કામ કરવું જોઈતું હતું, જે મજબૂતાઈથી અમારે જનતાને સમજાવવા જોઈતા હતા એ સમજાવવામાં અમે લોકો નાકામયાબ રહ્યા છીએ। તમે અને હું જાણીએ છીએ કે આખા ગુજરાતની અંદર બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે, આપણે સૌ લોકો જાણીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે, આપણે સૌ જાણીએ છીએ કે લોકડાઉન અને કોરોનામાં સ્કૂલ કોલેજો બંધ હતા, છતાં પણ આ સરકાર જે સંચાલકો હોય, સ્કૂલ સંચાલકો, એને સમજાવવામાં નિષ્ફળ રહી છે, અને એટલા જ કારણે
આ લોકડાઉન અને સ્કૂલ બંધ હોવા છતાંય આપણે ફીસ આપવી પડે છે. આદિવાસી વિસ્તારમાં જળ જંગલ અને જમીનની લડાઈ પણ ચાલી રહી છે. આ બધા જ પ્રશ્નો ગુજરાતમાં છે. હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટીને સૌ લોકો પસંદ કરે છે. અમુક લોકો જે ભાજપના લોકો હોય ખુશ થઈને ઘણા બધા સ્ટેટમેન્ટો આપતા હોય કે હવે તમે શું કરશો અને લોકો તો ભાજપ જોડે છે, પણ એવું ન વિચારવાનું હોય ને. કેમ કે 1 લાખ કે 1.25 લાખ મત પડ્યા હોય તો 1.25 લાખ મત ભાજપને નથી મળતા. એમાંથી 50% મત, એટલે કે જે ચૂંટણી અમે લોકો 10,000 મતે હાર્યા છીએ, 15,000 મતે હાર્યા છીએ, તો ત્યાં 50, 60, 70 હજાર મત કોંગ્રેસને પણ આપ્યા છે. મતલબ અમારે કોંગ્રેસ માટે લડવાનું છે, જનતા માટે લડવાનું છે અને જનતાના હિતોનો અધિકાર અને અવાજ બનવાનું છે. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે અત્યારે જે 8-8 પેટા ચૂંટણીમાં બધા જ મત ભાજપને નથી મળ્યા, વિપક્ષને પણ મળ્યા છે, એનો મતલબ કે સત્તાથી લોકો નારાજ છે. સ્વાભાવિક રીતે સૌ લોકોએ બધાને મત ન આપ્યા હોય તો અમે એ ચૂંટણી હાર્યા છીએ. પણ કહેવાની વાત, ગુજરાતની અંદર ગ્રાઉન્ડ લેવલ ઉપર અમારે કામ કરવું ખૂબ જરૂરી છે. અમે પણ સ્વીકારીએ છીએ, હું પહેલીવાર એટલે કે 2 મહિનાથી આ હું કાર્યકારી પ્રમુખ બન્યો છું અને જે રીતે મેં ગ્રાઉન્ડ લેવલ ઉપરથી જોયું છે તો બૂથ ઉપર અમે લોકો કામ કરવામાં નિષ્ફળ ગયા છીએ. બૂથ લેવલ ઉપર એક એક બૂથ ઉપર જે 3-3, 4-4 લોકોને જે બેસાડવા જોઈએ એમાં પણ અમે નિષ્ફળ રહ્યા છીએ. જ્યાં કપરાડા અને ડાંગ વિસ્તારની અંદર એક એક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકોએ 3-3 લાખ રૂપિયા આપ્યા છે. મતલબ એક બૂથ ઉપર જે લોકો બેસતા હોય અમે લોકો એને 2,000 રૂપિયા આપી શકીએ. કેમ કે આખો દિવસ બિચારો બેસે અને ચા નાસ્તાના એના ખર્ચા પેટે 2-2 હજાર રૂપિયા આપવાના હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી 2-2 લાખ રૂપિયા 3-3 લાખ રૂપિયા એક એક બૂથ ઉપર ખર્ચ કર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હું એ બહુ સ્પષ્ટ રીતે માનું છું કે ભારતીય જનતા પાર્ટી પૈસાના જોરે આ તમામ વસ્તુ કર્યું છે. હું સૌ યુવાનોને ફરીથી વિનંતી કરું છું કે ઈવીએમ ઉપર શંકા કરવી આવશ્યક નથી. કેમ કે સ્વાભાવિક રીતે જ્યારે ચૂંટણીમાં વોટ દેવાનો આવે ત્યારે લોકો પેટા ચૂંટણીમાં એવું વિચારતા હોય છે કે 8-8 સીટ કોંગ્રેસ જીતી જશે તોય ક્યાં એમની સત્તા આવી જવાની છે. એટલે જે ગરીબ સમાજ હોય, જે કચડાયેલો સમાજ હોય, સ્વાભાવિક રીતે સત્તા જોડે રહેવાનું પસંદ કરે છે. અને મોરબી અને અબડાસાની અંદર એ જ થયું છે કે ત્યાં જે અપક્ષ ઉમેદવારો ઊભા હતા એ પાસામાં હતા. તમને નવાઈ સાથે મારે કહેવું પડે કે મોરબી સીટની અંદર વોટિંગની આગલી રાત્રે એક પાસાના વ્યક્તિને જેલમાંથી છોડીને એને મુસ્લિમ વિસ્તારની અંદર ફેરવીને લોકોને ગેરમાર્ગે દોરીને ડરાવી ધમકાવીને મત કરવાના જાય એ કામ કર્યું છે. તમે વિચારો કે મોરબીની અંદર 52% મતદાન થયું, અબડાસાની અંદર ઓછું મતદાન થયું, ધારીમાં ઓછું મતદાન થયું. એટલે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે જ્યાં એને એવું લાગ્યું કે આ લોકો મત કરવા જશે તો કોંગ્રેસને આપશે અથવા અમારી વિરોધમાં મતદાન કરશે, તો એ વિસ્તારોમાં એ લોકોએ મતદાન ન કરે એટલા માટે પૈસા આપ્યા. એટલે માની લો કે એમને 2,000 રૂપિયા આપ્યા, બે લા તારું એ ચૂંટણી કાર્ડ આપી દે, તારું મતદાન નથી કરવું. કે ખબર છે કે એ લોકો મતદાન કરવા જશે તો સ્વાભાવિક રીતે કોંગ્રેસને મત આપશે, ભાજપની વિરુદ્ધમાં મત કરશે. તો આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા લોકોએ જે વિસ્તારમાં મતદાન થાય એ વિસ્તારમાં ન કરવા માટેના બી પૈસા આપ્યા છે. બીજી વાત દોસ્તો, બહુ સ્પષ્ટ રીતે હું તમને કહેવા માગીશ કે આપણે શું માનીએ છીએ કે ગુજરાતમાં ખૂબ સારું છે અને ગુજરાતમાં શું કહેવાય મતદાન અને ચૂંટણી બહુ ઈમાનદારીથી થાય છે, તો બહુ ખોટી વાત છે દોસ્તો. ઘણા બધા વિસ્તારમાં હજુ બૂથ કેપ્ચરિંગ થાય છે. બૂથ કેપ્ચરિંગ મતલબ ઈચ્છા પડે એ લોકો મતદાન કરી શકે, ગામવાળા મત ન નાખી શકે, અથવા મતલબ 1,000નું મતદાન હોય તો 200 મત તો બૂથ કેપ્ચરિંગથી મતદાન થતું હોય છે. અને એને આપણે સંવેદનશીલ વિસ્તાર કહીએ છીએ, જ્યાં BSFના જવાન કે ક્યાં પેરામિલિટરી ફોર્સને ઉતારવામાં આવે છે, એવા પણ વિસ્તાર આપણા ગુજરાતમાં છે. ઘણા વિસ્તારની અંદર પૈસાના જોરે, એટલે કે કોઈ નાનો સમાજ હોય, હું કોઈ સમાજની વાત નથી કરતો, હું કોઈના વિરોધમાં પણ નથી બોલતો, પણ મેં જે જોયું છે આ ચૂંટણીમાં, 27 વર્ષનો યુવાન છું, 2017ની ચૂંટણીમાં હું ગ્રાઉન્ડ લેવલ ઉપર નહોતો, હું સત્તાની ખોટી નીતિઓના વિરોધમાં હતો. અત્યારે મેં ગ્રાઉન્ડ લેવલ ઉપર જે જોયું છે કે મેં ઘણા ગામ એવા જોયા છે કે જે સમાજ ત્યાં નાનો હોય, સમાજ કચડાયેલો હોય, દબાયેલો હોય, આર્થિક રીતે ગરીબ હોય, તો એ સમાજને લાલચ આપવામાં આવે કે તમારા ગામમાં તમારા સમાજની વાડી નથી તો એક કામ કરો, તમારે 600 મત છે ને તો અમે તમને 5 લાખ રૂપિયા આપશું, 600 મત તમને આપજો. મોરબી વિસ્તારનો એક વિડીયો તમને ખબર હોય તો આવ્યો હતો મોહનભાઈ કુંડારિયાનો,
હું કોઈ સમાજના ગામની વાત નથી, પણ એ ગામની અંદર કે ભાઈ 6 લાખ રૂપિયા આપશું તમે, તમારે 600 મત નાખવા નથી જવાનું. તો આ બધું પણ થયું અને આ બધી બાબતે ઇલેક્શન કમિશનમાં રજૂઆતો પણ કરી, અપીલો પણ કરી, અરજીઓ પણ કરી, પણ એનો કોઈ ચોક કે યોગ્ય નિરાકરણ આવતું નથી. આ વાત હકીકત છે. ગઈકાલે આપણે બિહારની અંદર પણ જોયું, મોડી રાત સુધી ત્યાં વોટિંગ ચાલતું રહ્યું. નવાઈની વાત એ છે મને કે સાલું અહીંયા ઈવીએમથી વોટિંગ થાય છે, તોય 10-10 દિવસ સુધી આપણે ઈવીએમ 7-7 દિવસ લગી પડ્યા રાખવા પડે છે. ખબર નહીં કે આ બધું શું થશે એમ, કે ભાઈ ઈવીએમથી મતદાન થાય છે, ઈવીએમથી આપણે વોટિંગ કરીએ છીએ, તો 7-7 દિવસ એ ઈવીએમ ઘરની અંદર રાખવાનો મતલબ શું છે? ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં રાખવાનો મતલબ શું છે? એનો મતલબ છે ઘણા બધા સવાલો તમારા મનની અંદર પણ ઉદ્ભવતા હશે. ગુજરાતની અંદર બહુ સ્પષ્ટ વાત છે કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, લોકો જાગૃત છે. હું કોઈ લોકોને એવું નથી કહેતો તમે જાગૃત નથી, લોકો જાગૃત છે, લોકોમાં સમજ છે, લોકો પોતે નિર્ણય લેવા માટે સક્ષમ છે. પણ જે પરિસ્થિતિ અત્યારે આપણા ગુજરાતમાં જે ચાલી રહી છે, જે પરિસ્થિતિનું નિર્માણ આપણા ગુજરાતમાં થયું છે, એવી સ્થિતિની અંદર હું એવું માનું છું કે ઘણી બધી જાગૃતતા તમારે ને મારે લાવવાની જરૂર છે. હું બીજી વાત તો નથી કરતો, પણ જે મારા યુવાનો છે, જે ભણી ગણીને નોકરીના સપનાઓ જોતા હોય છે, ભણી ગણીને 7 પેઢી તારી દેવાના જે સપનાઓ જોતા હોય છે કે સારી હું નોકરી કરીશ, સરકારી નહીં તો પ્રાઇવેટ નોકરી કરીશ, તો હું યુવાનોને પણ કહેવા માગું છું કે જાતિવાદ, સમાજવાદ, આપણે યુવાન છીએ ને હું એવું માનું છું કે અમે જે લડાઈ લડી જ્યારે અનામતની લડાઈ ચાલતી હતી, ત્યારે અમને એવું હતું કે સાલું આપણો એક સમાજ દુઃખી છે. પણ જે રીતે અમે ગુજરાત ફર્યા છીએ પછી ખબર પડ્યું કે ખાલી એક સમાજથી બધા જ લોકો દુઃખી છે, ચાહે એ પટેલ હોય, કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દરબાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, વિશ્વકર્મા સમાજ હોય.